જુઓ અહીં કેટલીક રંગીન સ્કેચ પેન મૂકેલી છે હવે આમાંથી આ સ્કેચ પેન હું બધી પહેલા ગણીશ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર કેટલી સ્કેચ પેન છે બાર આમાંથી દસ સ્કેચ પેન ભેગી થાય એટલે એક જૂથ બને તો હું દસ પેન અલગ કાઢું છું એક બે ત્રણ છ સાત આઠ નવ દસ આ દસ સ્કેચ પેન ભેગી થઈ એટલે એક જૂથ બને હું એને રબર લગાવી દઉં છું બરાબર એટલે આ દસ નું એક જૂથ કહેવાય અને આ બે છૂટી પેન આપણી પાસે કેટલી છે બે તો આ બે છૂટા છે તેને એકમ કહેવાય અને આ દસ નું જૂથ છે તે દસક કહેવાય દસ નું જૂથ દસ એટલે દસક અને આ બે છૂટા છે એટલે તે એકમ એટલે કે એ બે એકલા છે બરાબર તો હવે હું તમને ગણતરી કરીને લખીને બતાવીશ અહીં મણકાની માળા આપેલી છે અને બીજા છૂટા મોતી છે આ મણકાની માળામાં કેટલા મણકા હશે આપણે કેટલાનું જૂથ બનાવેલું હતું એક્ટિવિટીમાં દસનું તો આપણ દસ જ મણકાની માળા છે આપણે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ છે ને દસ મણકાની માળા એટલે કેટલા છે તે ગણીએ એક બે ત્રણ ચાર તો આપણે એકમના ખાનામાં લખીશું ચાર તો એક અને ચાર અહીં આપણે ગોળમાં ભેગા લખવાના છે એક અને ચાર તો કેટલા થાય ચૌદ બરાબર ચાલો હવે તમારે મને કહેવાનું છે કે આ દસ દસ ની કેટલી માળા છે બે તો હું કયા ખાનામાં લખું દસક ના ખાનામાં કેટલા લખું બે કેમ કારણ કે દસ દસ ની બે માળા છે બરાબર અને ત્રણ ને ભેગા લખીશું તો કેટલા થાય ત્રેવીસ બગડત ત્રેવીસ ચાલો પાછું તમારે મને કહેવાનું છે અહીં દસ દસ ના મણકાની કેટલી માળા છે ગણો એક બે ત્રણ ચાર તો કયા ખાનામાં લખું દશકના ખાનામાં અરે વાહ અને છૂટા મણકા કેટલા છે ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો કયા ખાનામાં લખીશ એકમના ખાનામાં તો આ બંને આપણે ભેગા લખીએ હ ચાર સાત તો કયો અંક બને સુડતાળીસ બરાબર ચાલો હવે કહો અહીંયા કેટલી માળા આપેલી છે ત્રણ તો કયા ખાનામાં લખું દશકના ખાનામાં કેમ કારણ કે દસ દસ મોતીની માળા છે બરાબર તો ત્રણ દસક અને કેટલા એકમ છે છૂટા મણકા કેટલા છે બે બે એકમ હવે અહીં હું ભેગો અંક અને બે તો કેટલા થાય બત્રીસ જુઓ હવે અહીં કેટલી માળા છે બે તો દશકના ખાનામાં લખીશ બે અને છૂટા મણકા કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત એકમના ખાનામાં લખીશ બે અને નવ કઈ સંખ્યા બોલાય ઓગણત્રીસ ચાલ હવે છેલ્લા ખાનામાં કહો કેટલી માળા છે દસ દસ ના મણકાની બે માળા એટલે દશકના ના ખાનામાં બે અને છૂટા કેટલા મણકા છે એક હા તો ખાનામાં એક હવે હું અહીંયા આખી સંખ્યા બોલો કેટલા છે એકવીસ તો જોયું દશકના ના ખાનામાં દસ દસ ના જૂથની જેટલી સંખ્યા હોય તે લખવાની અને છૂટા મણકા કે છૂટી વસ્તુ જે હોય તે આપણે એકમના ખાનામાં લખવાની બંને જે સંખ્યા બને તે સંખ્યા આપણે અહીં ગોળવા લખવાની બરાબર આવી રીતે તમારે લખવાનું છે